ધોરાજીના ભાડર ગામે તાજેતરમાં પાટીદાર આગેવાનનું અપહરણ કરી હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં હત્યારા તરીકે સંધિ મુસ્લિમ શખ્સોના નામ ખુલ્યા છે, જેથી ધોરાજીના સુન્ની સંધિ મુસ્લિમ સમાજ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આ કેસમાં બે કોમો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાના ઈરાદે તંગદિલીભર્યું વાતાવરણ સર્જવામાં આવ્યા હોવાનું આક્ષેપ કર્યો હતો. આ આગેવાનોએ ભાંડરની ઘટનાને વખોડી કાઢી આરોપીઓને કડક સજા કરવા તથા ધોરાજી તાલુકામાં શાંતિથી રહેતા હિન્દુ મુસ્લિમો વચ્ચે વધારે અણબનાવ ન બને તે માટે યોગ્ય કાર્યવાહી કરવા તંત્રને અપીલ કરી હતી. હું અલીમદ આસમભાઈ દલ, મુસ્લિમ અગ્રણી, જૂનાગઢ. છેલ્લા 20 દિવસમાં ધોરાજી તાલુકાના ભાડેર ગામમાં બે મર્ડર થયા છે અને બંને હત્યાઓને મુસ્લિમ સમાજ સખ્ત શબ્દોમાં વખોડે છે અને દુઃખ પણ વ્યક્ત કરીએ છીએ. પરંતુ એ બે જે કંઈ હત્યાઓ થઈ છે એ અંગત અદાવતમાં થયેલી છે, તેમાં કોઈપણ સમાજ કોઈ રીતે ઇન્વોલ્વ નથી. પરંતુ છેલ્લા 4 દિવસ થયા ધોરાજી તાલુકામાં જે વાતાવરણ ક્રિએટ કરવામાં આવી રહ્યું છે અને રેલી, સંમેલન અને આવેદનપત્ર દ્વારા જે કંઈ પોલીસ ઉપર પ્રેશર અને અશાંતિનો માહોલ ઊભો કરવામાં આવી રહ્યું છે, એનો પણ અમે સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ છીએ, વખોડીએ છીએ. કેમ કે ધોરાજી હંમેશા શાંતિથી રહે છે, તેમાં લોકો જાતિ જ્ઞાતિ બધા જ લોકો હંમેશા ભાઈચારાથી રહેતા આવ્યા છે અને અહીંયા અમારા મોટા મોટા વલિયા અલ્લાહ પણ દફન થયેલા છે અને એના ઉર્સ મુબારકમાં લાખો હિન્દુ મુસ્લિમ ભાઈચારાથી એકતાથી ઉર્સ મુબારક ઉજવે છે અને શાંતિથી રહે છે. ત્યારે અમુક લોકો જે કંઈ અશાંતિના પ્રયત્નો કરી રહ્યા છે આ બનાવના કારણે, એનો પણ અમે સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ છીએ.